જય મહારાજ. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચર 10માં તમારા બધાનું સ્વાગત છે. આજનો આપણો મુદ્દો એ કિરણાકૃતિ દ્વારા લેન્સ વડે રચાતા પ્રતિબિંબનું નિરૂપણ કઈ રીતે કરી શકાય તેની વાત કરીશું. આજના લેક્ચરમાં આપણે અગાઉ અરીસાના જે કિરણાકૃતિ જોઈ હતી, કિરણ એક, કિરણ બે, કિરણ ત્રણ અને કિરણ ચાર, તેવા જ પ્રકારના નિયમોનો અભ્યાસ કરવાનો છે. અહીંયા લેન્સ પર આપણે તે કિરણ ચાર કઈ રીતે દોરી શકાય, લેન્સમાં પાઠ્યપુસ્તકમાં 179 પેજ નંબર પર આપણને આ કિરણાકૃતિઓ આપેલી છે, આપણે તેનો અભ્યાસ કરીએ. કિરણાકૃતિના ઉપયોગ દ્વારા લેન્સ વડે રચાતા પ્રતિબિંબનું નિરૂપણ. તો આ કિરણાકૃતિમાં ત્રણ કિરણો ખાસ ધ્યાનમાં રાખવાના હોય છે. એ કયા ત્રણ કિરણો છે? એ બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સમાં વપરાય છે. આવો આપણે તેનો અભ્યાસ કરીએ. સૌ પ્રથમ એક આપણે લેન્સ દોરીશું. મુખ્ય અક્ષ F1, F2, આ કયો લેન્સ છે? બહિર્ગોળ લેન્સ. સૌ પ્રથમ કિરણાકૃતિની વાત કરીએ. કિરણ એક મુખ્ય અક્ષને સમાંતર આવતા પ્રકાશના કિરણ લેન્સમાંથી વક્રીભવન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. આ છે બહિર્ગોળ લેન્સ માટે કિરણ એક. અંતર્ગોળ લેન્સની વાત કરીએ. અંતર્ગોળ લેન્સમાં મુખ્ય અક્ષને સમાંતર આવતા પ્રકાશના કિરણ વક્રીભવન પામી મુખ્ય કેન્દ્રમાં વિકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય છે. કિરણ બે ફરી પાછું બહિર્ગોળ લેન્સ દોરીશું. બીજું કિરણ, બીજો નિયમ એવો છે કે મુખ્ય કેન્દ્રમાંથી આપાત થતા પ્રકાશના કિરણો લેન્સ પરથી વક્રીભવન પામી મુખ્ય અક્ષને સમાંતર આગળ વધે છે. આ થાય બહિર્ગોળ લેન્સ. આ જ નિયમ અંતર્ગોળ લેન્સમાં કેવો થાય ચાલો જોઈએ. અંતર્ગોળ લેન્સ દોર્યો, બંને બાજુ મુખ્ય કેન્દ્ર F1 અને F2 દરેક આકૃતિમાં આવશે, બરોબર છે. હવે નિયમ બાબતે એ ભાઈ મુખ્ય કેન્દ્ર પર આપાત થતા પ્રકાશના કિરણ
मुख्य अक्ष ने समांतर आगळ वधे छे। आ छे बीजो किरण अंतर्गोल लेंस माटे। किरण त्रण जी खूब सरल छे। फरी वक्त बहिर्गोल लेंस दोरीशुं। बन्ने बाजू मुख्य केंद्र F1 अने F2 दोरीशुं। वच्चे प्रकाशीय केंद्र O दर्शावीशुं। त्रीजो किरण एवुं छे के प्रकाशीय केंद्र O माथी आपात थतुं किरण तेमांथी पसार थई जाय छे। आ छे बहिर्गोल लेंस माटे કે ઓ માંથી પ્રકાશનું કિરણ આપાત થાય તો સીધે સીધું તેમાંથી પસાર થઈ જશે। સેમ પ્રોસેસ અંતર્ગોળ લેન્સ માટે F1 F2 પ્રકાશીય કેન્દ્ર O મુખ્ય કેન્દ્ર O માંથી પસાર થતું કિરણ તે દિશામાં અંતર્ગોળ લેન્સમાંથી પણ આગળ વધશે। ફરીથી આપણે એનો અભ્યાસ કરી લઈએ। અહીંયા ફક્ત મેં આકૃતિનો ઉલ્લેખ કરેલો છે, તમારે તેની સમજ સાથે આકૃતિની નીચે તેના કિરણની સમજ લખવાની છે, જે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 179 પર આપેલી છે। ચાલો ફરીથી સમજી લઈશું। બહિર્ગોળ લેન્સમાં આ પ્રમાણે લખીશું, કિરણ 1 માં બહિર્ગોળ લેન્સમાં મુખ્ય અક્ષને સમાંતર આવતા પ્રકાશના કિરણો હંમેશા મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, જ્યારે અહીંયા વિકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય છે। મુખ્ય કેન્દ્રમાંથી પસાર આપાત થતું પ્રકાશનું કિરણ લેન્સમાંથી વક્રીભવન પામી મુખ્ય અક્ષને સમાંતર આગળ વધે છે। સેમ પ્રોસેસ અહીંયા પ્રકાશીય કેન્દ્ર ઓમાંથી પસાર થતું કિરણ એની તે દિશામાં આગળ વધે છે। આમ આ રીતે બહિર્ગોળ લેન્સની કિરણાકૃતિના કિરણ 3 પરથી આપણે હવે બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબો કે જે 6 કે 7 જેવા છે તેનો અભ્યાસ કરીશું, જે પાઠ્યપુસ્તકમાં કોષ્ટક નંબર 10.4માં પણ આપેલા છે અને પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 180 અને 181 પર આપેલા છે। આગળનો મુદ્દો, આપણે બહિર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબોની વાત કરીશું। તો સૌપ્રથમ બહિર્ગોળ લેન્સમાં વસ્તુ ક્યાં મૂકવી તેનો ખ્યાલ હોવો જોઈએ। વસ્તુ ક્યાં મૂકો છો તો પ્રતિબિંબ ક્યાં મળે છે, એટલે કે પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે છે તેનો ખ્યાલ આવવો જોઈએ। વસ્તુનું સ્થાન ખબર હોવી જોઈએ, પ્રતિબિંબ ક્યાં મળે છે એટલે કે પ્રતિબિંબનું સ્થાન ખબર હોવી જોઈએ, પ્રતિબિંબનો પ્રકાર એટલે કે વાસ્તવિક છે, ઊંધું છે, આભાસી છે, ચપટું છે, અને પ્રતિબિંબનું પરિમાણ ક્યાં મળે છે, આ 4 મુદ્દાઓની આપણે આ આકૃતિઓમાં વાત કરવાની છે। તો સૌપ્રથમ આપણે એની પહેલી કિરણાકૃતિ લઈશું, જે પાઠ્યપુસ્તકમાં પણ આપેલી છે।
પાઠ્યપુસ્તક સાથે રાખીને જ બેસજો તો ખૂબ જ સરળતાપૂર્વક તમે સમજી શકશો. તો આપણે પહેલી ગિરણાકૃતિની વાત કરીશું. બહિર્ગોળ લેન્સ છે માટે બહિર્ગોળ લેન્સ દોરતા હવે વસ્તુને ક્યાં મૂકીશું? વસ્તુને 2F1 થી થોડે દૂર મૂકીશું. અરીસામાં, અંતર્ગોળ અરીસામાં આપણે જે પ્રમાણે વસ્તુને મૂકતા ગયા એ જ મેથડથી લેન્સમાં કામ કરવાનું છે.
जो अरीसाना प्रतिबिंब तमने तैयार थई गया हशे तो आ प्रतिबिंबो समझता वार नहीं लागे। तो सौप्रथम आपणे वस्तु क्या मूकी छे 2f परथी दूर, तो वस्तु स्थान क्या लखीशुं 2f परथी दूर। પ્રતિબિંબનું સ્થાન પ્રકાર અને પરિમાણ આપણે લખવાનું છે। તો જોઈએ કે સૌપ્રથમ વસ્તુમાંથી પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થયું, મુખ્ય અક્ષને સમાંતર આપાત થયું તો એ ક્યાંથી પસાર થશે? લેન્સમાંથી। વક્રીભવન પામી મુખ્ય કેન્દ્ર F2માંથી પસાર થઈને આગળ વધશે, બરાબર। હવે બીજું કિરણ, બીજું કિરણ વસ્તુમાંથી નીકળશે, તો વસ્તુમાંથી બીજું કિરણ એ પ્રકાશીય કેન્દ્ર ઓ પર આપાત થાય છે। તો આપણને ખ્યાલ છે, હમણાં જ આપણે ભણી ગયા કે પ્રકાશીય કેન્દ્ર ઓમાંથી જો પ્રકાશનું કિરણ લેન્સમાં આપાત થાય તો તેના તેજ માર્ગમાં આગળ વધે છે, તો આ પ્રકાશનું કિરણ તેજ માર્ગ પર આગળ વધશે। તો અહીંયા આ બે પ્રકાશના કિરણો ભેગા થાય છે, તો જ્યાં વક્રીભવન પામી બે પ્રકાશના કિરણ ભેગા થાય ત્યાં હંમેશા પ્રતિબિંબની રચના થાય છે। તો અહીંયા પ્રતિબિંબ રચાય છે। તો હવે ક્યાં પ્રતિબિંબ રચાયું? તો કે F2 અને 2F2 ની વચ્ચે, F2 અને 2F2 ની વચ્ચે। પ્રકાર વાસ્તવિક અને ઉલટું, અને પરિમાણ વસ્તુ કરતા નાનું આપણને પ્રાપ્ત થાય છે, બરાબર। તો તમારે આ બે જે કિરણો છે, આ બે કિરણાકૃતિ છે, એને વ્યવસ્થિત સમજવા વિનંતી। હવે આપણે આગળની ત્રીજા નંબરની કિરણાકૃતિ